पर्दाफाश करवामां वडोदरा ग्राम्य विस्तार में एटीएस नुं ऑपरेशन सिंगरोड विस्तार में आ फेक्टरी चालती हती 25 किलो ड्रग्स मळ्यो होवानी प्राथमिक माहिती अत्यारे प्राप्त थई रही छे। ड्रग्स बनावती फेक्टरी छे जेनो पर्दाफाश करवामां आव्यो छे। गुजरात एटीएस ने मोटी सफलता मळी छे। आ फेक्टरी में दरोड़ो पाड़वामां आव्यो। लगभग 25 किलो जेटलुं जे ड्रग्स छे ते पण झड़पी पाड़वामां आव्यो छे। तो सिंगरोड विस्तार में आ फेक्टरी चलती थी जेमां 25 किलो जेटलू ड्रग्स झड़पी पाड़वामां आव्युं। जे प्राथमिक माहिती छे ते मळी रही छे। गुजरात एटीएस ने आ मोटी सफलता प्राप्त थई छे। वडोदराना सिंगरोड विस्तार में आ फेक्टरी धमधमती थी ज्यां ड्रग्स बनावती जे फेक्टरी छे तेनो पर्दाफाश करवामां आव्यो छे। वडोदरा शहर फरी एक वक्त ड्रग्स हब बनत हो साबित थी रही है। मोक्सी बाद फरी वक्त एटीएस द्वारा सिंधरोड पास रेड पाड़वामां आवी छे। एटीएस ने जो माहिती मिली थी कि अहीं आगळ एमडी ड्रग्स की अंदर वपरातो रॉ मटेरियल है बनावामां आवी रह्यो छे। एटीएस द्वारा अहीं आगळ रेड करवामां आवी रह्यो। जोई रह्यो कि जे सिंधरोडनो जे अंतरियाळ विस्तार है वडोदराना छेवाड़े आवेलो जे सिंधरोड विस्तार है तेनो अंतरियाळ विस्तार की अंदर अहीं आगळ एटीएस द्वारा हाल कार्यवाही करवामां आवी रही है। एटीएस द्वारा अहीं आगळथी जे कही शकाय के ड्रग्स बनावामां आवतुं जे रॉ मटेरियल अथवा तो ड्रग्स जे छे ते कब्जे करवामां आवी रह्यो छे। हाल एटीएस जे छे ते कामगीरी करी साथे स्थानिक पोलीस ने पण अहीं आगळ સાથે રાખવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે કે હાલ એટીએસની ટીમ એફએસએલની ટીમને સાથે રાખીને હાલ કામ કરી રહી છે। અહીંયા આગળ જે કહી શકાય કે એફએસએલની જે ટીમની જે ગાડી છે તે લાવવામાં આવી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે એટીએસ દ્વારા ફરી એક વખત મોટી એક રેડ કરવામાં આવી હોવાનું જે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। કારણ કે થોડા સમય અગાઉ જ જે છે કે મોક્ષી ખાતે જે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર છે મોક્ષી સાવલી તાલુકાનો ત્યાં આગળ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું। એટલે અને બીજું મહત્વનું એ છે કે પહેલી તારીખે જ્યારે પહેલા ચરણનું વોટિંગ છે તેની પહેલાં જ જે એટીએસ દ્વારા આ મોટી સંખ્યા મોટી રેડ પાડવામાં આવી છે ડ્રગ્સની। કારણ કે ડ્રગ્સ અગાઉ પણ ગુજરાતની જે બોર્ડરો છે તેના પરથી પકડાઈ ચૂકી છે। એટીએસ દ્વારા જે દરિયા કિનારે ત્યાંથી મોટી માત્રામાં એટીએસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવે ત્યારબાદ મોક્સીની અંદર પકડવામાં આવે એને અને તેની પહેલાં ભરૂચ પકડવામાં આવે અને ઇલેક્શનની પહેલાં જ હવે એટીએસને એક મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગળ આપ જોઈ શકો કે એટીએસ દ્વારા જે ડ્રગ્સ અથવા તો ડ્રગ્સ પકડવાની જે સામાન છે જે રો મટીરિયલ છે તેને પકડવામાં આવ્યું હોવાની વાત છે, પરંતુ હાલ સત્તાવાર માહિતી નથી મળી રહી આની અંદર હવે જે રો મટીરિયલ છે કે જે ડ્રગ્સ પકડાયું છે શું છે તે સંપૂર્ણ મામલે ત્યારે જ ખબર પડશે જ્યારે આવતીકાલે સવારે એટીએસ દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવશે। અંકિત ગોંચીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમદાવાદના આનંદ